મિત્રો, હું મોહિનીબેન પટેલ શાંતિનિકેતન પ્રાથમિક શાળાના આ વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ એકમાં મળતા વિદ્યાર્થીઓ માટે વિષય છે કમ્પ્યુટર પરિચય. અગાઉના વિડીયોમાં આપણે પાઠ 4 કીબોર્ડનો ઉપયોગ ભણી ચૂક્યા, બરાબર છે? તેનો સ્વાધ્યાય પણ આપણે ભણી ગયા. હવે આજે આપણે આદર્શ પ્રશ્નપત્ર જોઈશું. તમારે તમારા પુસ્તકમાં પારા નંબર 46 એટલે કે 46 ખોલવાનું છે. હવે તમે અહીંયા પ્રશ્ન નંબર 1 જોઈ શકો છો. પ્રશ્ન નંબર 1 શું છે વિદ્યાર્થી મિત્રો? તો નીચેના વાક્યો વાંચો અને સાચા જવાબ ઉપર વર્તુળ દોરો. તો તમારે વાક્યો વાંચવાના છે અને એ વાક્યોમાં સાચા જવાબ ઉપર વર્તુળ દોરવાનું છે. પહેલો પ્રશ્ન છે માછલી અથવા પેન. હવે આ માછલી અને પેન વચ્ચે તમે જે ઊભું ત્રાંસું લીટું જુઓ છો ને, તેનો અર્થ છે ક્યાં તો આગળનો જવાબ સાચો હોય કે તો પાછળનો જવાબ, એટલે એ બેમાંથી એક સાચો જવાબ હશે. તો માછલી કે પેન માણસે બનાવેલી વસ્તુ છે? બોલો, એ માછલી કે પેનમાંથી સાચો જવાબ કયો હશે? માણસે બનાવેલી વસ્તુ કઈ છે? તો પેન. તો આપણે પેન ઉપર વર્તુળ દોરીશું. હવે બે નંબર, હવે હું ખાલી જગ્યા બોલીશ, બરાબર છે? કે ખાલી જગ્યા ટીવીના પડદા જેવું દેખાય છે. ટીવીના પડદા જેવું શું દેખાય વિદ્યાર્થી મિત્રો? મોનિટર કે સીપીયુ? તો મોનિટર. એટલે આપણે મોનિટર ઉપર ગોળ દોરીશું. ત્રણ નંબર, માઉસ અથવા કીબોર્ડ, આ બંનેમાંથી કોણ ઘણી બધી કી ધરાવે છે? બરાબર છે, માઉસ અને કીબોર્ડ એ બેમાંથી કોણ ઘણી બધી કી ધરાવે? તો કીબોર્ડ. તો આપણે કીબોર્ડ ઉપર વર્તુળ દોરીશું. ત્યારબાદ છે ચાર નંબર, પ્રિન્ટર અથવા મોનિટર. બરાબર છે, પ્રિન્ટર કે મોનિટરમાંથી કોણ કાગળ ઉપર છાપે છે? તો પ્રિન્ટર. પ્રિન્ટર કાગળ ઉપર છાપે છે. ત્યારબાદ છે પાંચ નંબર, મોનિટર અથવા માઉસ. હવે મોનિટર કે માઉસ બંનેમાંથી બે કે ત્રણ બટન શેની ઉપર હશે વિદ્યાર્થી મિત્રો? તો માઉસ ઉપર. બરાબર છે, તો આપણે માઉસ ઉપર વર્તુળ દોરીશું. છ નંબર, કીબોર્ડ અથવા સીપીયુ એ કમ્પ્યુટરનું મગજ છે. હવે કીબોર્ડ અને સીપીયુમાંથી કમ્પ્યુટરનું મગજ કોને કહેવાય? તો સીપીયુને. કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? સીપીયુને. તો આપણો સાચો જવાબ આવશે સીપીયુ. સાત નંબર, ઝબુકતી નાની રેખાને સ્પેસ બાર અથવા કર્સર શું કહેવાય? ઝબુકતી ઊભી નાની રેખાને કર્સર કહે છે. તો આપણે કર્સર ઉપર વર્તુળ દોરીશું. ત્યારબાદ છે આઠ નંબર, કર્સરને એક લીટી નીચે ખસેડવા. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ ચૂક્યા કે કર્સરને ડાબી જમણી ઉપર અને નીચેની બાજુ ખસેડી શકાય છે, બરાબર છે? તો અહીંયા આઠમા નંબરમાં શું કીધું છે કે એક લીટી નીચે ખસેડવા. ખાલી જગ્યા એટલે કે બે ઓપ્શન છે, ડાઉન એરો કી કે સ્પેસ બાર, આ બંનેમાંથી શેનો ઉપયોગ થાય? તો કર્સરને એક લીટી નીચે ખસેડવા ડાઉન એરો કી નો ઉપયોગ થાય. તો આપણે ડાઉન એરો કી ઉપર વર્તુળ દોરીશું. ત્યારબાદ છે નવ નંબર, અક્ષરોને કેપિટલ ટાઈપ કરવા માટે ખાલી જગ્યા કીનો ઉપયોગ થાય છે. તો અક્ષરોને કેપિટલ લેટરમાં ટાઈપ કરવા માટે શેનો ઉપયોગ થશે? કેપ્સલોક કી, એટલે કેપ્સલોક કી ઉપર આપણે વર્તુળ દોરીશું. ત્યારબાદ છે દસ નંબર, એન્ટર કી અથવા સ્પેસ બાર નો ઉપયોગ જગ્યા છોડવા માટે થાય છે. હવે આ બંનેમાંથી કઈ કીનો ઉપયોગ જગ્યા છોડવા માટે થાય, એન્ટર કીનો કે સ્પેસ બારનો? તો જવાબ આવશે સ્પેસ બાર. તો આપણે સ્પેસ બાર ઉપર વર્તુળ દોરીશું. ત્યારબાદ છે અગિયાર નંબર, વૃક્ષ અથવા તો દડો એ કુદરતી ચીજ છે.
હવે કુદરતી ચીજ એટલે કે ભગવાને બનાવેલી વસ્તુ, તો ભગવાને બનાવેલી વસ્તુ કઈ છે વિદ્યાર્થી મિત્રો? વૃક્ષ. ત્યારબાદ છે 12 નંબર, કમ્પ્યુટર અથવા પુસ્તક એ એક યંત્ર છે. હવે યંત્ર કયું છે વિદ્યાર્થી મિત્રો? તો કમ્પ્યુટર. કમ્પ્યુટર શું છે? એક યંત્ર જે વીજળીથી ચાલતું સાધન કહી શકાય. બરાબર છે ને વિદ્યાર્થી મિત્રો? હવે આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ. પ્રશ્ન નંબર 2માં શું કરવાનું છે? તો ચિત્ર જોવાનું છે અને ખાલી જગ્યા પૂરવાની છે. હવે તમે સૂચના જુઓ, શું છે? ચિત્ર જુઓ અને ખાલી જગ્યા પૂરો. અને નીચે તમને કૌંસમાં ઓપ્શન પણ આપેલા છે. બરાબર છે ને? ઓપ્શન કયા કયા છે? તો કીબોર્ડ, માઉસ, પ્રિન્ટર, સીપીયુ અને મોનિટર. સૌથી પહેલું ચિત્ર છે, એ ચિત્ર શાનું છે વિદ્યાર્થી મિત્રો? જે તમને ટીવીના પડદા જેવો દેખાય છે તેને શું કહેવાય? મોનિટર. તો આપણે અહીંયા પહેલી ખાલી જગ્યામાં લખીશું, આ મોનિટર છે. હવે 2 નંબર જોઈએ. તો 2 નંબરમાં શેનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો? માઉસ. શું છે? માઉસ. તો 2 નંબરની ખાલી જગ્યામાં આપણે લખીશું, આ માઉસ છે. બરાબર છે ને? હવે આપણે 3 નંબર જોઈએ. તો 3 નંબરમાં શેનું ચિત્ર દેખાય છે વિદ્યાર્થી મિત્રો? આ છે આપણું સીપીયુ. શું છે? સીપીયુ. તો 3 નંબરની ખાલી જગ્યામાં આ સીપીયુ છે. હવે 4 નંબર જોઈશું. તો 4 નંબરનું જે ચિત્ર છે તે ચિત્ર શાનું છે વિદ્યાર્થી મિત્રો? તમે 4 નંબરના ચિત્રમાં જોઈ શકો છો ઘણી બધી કી ધરાવતું એક બોર્ડ છે, તો તેને કહેવાય કીબોર્ડ. શું કહીશું વિદ્યાર્થી મિત્રો? કીબોર્ડ. હવે આપણે 5 નંબર જોઈએ. તો 5માં નંબરમાં તમે જે સાધન જુઓ છો તે સાધન કયું છે વિદ્યાર્થી મિત્રો? પ્રિન્ટ કાઢવા માટેનું મશીન, એટલે કે પ્રિન્ટર. બરાબર છે ને? આ શું છે? પ્રિન્ટર. હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલા સુધી જોઈએ. પ્રશ્ન નંબર 3 આપણે નેક્સ્ટ વિડીયોમાં ભણીશું. નમસ્કાર. તમારે